નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર. મિત્રો, તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ પ્રકરણ નંબર જે 7 છે એની અંદર પ્રથમ પરીક્ષાનો મિત્રો ગુણભાર છે 13 માર્ક્સનો છે. એની અંદર મિત્રો 3 માર્ક્સના એમસીક્યુ ટાઈપ પ્રશ્ન પૂછાશે, હેતુ લક્ષી છે. બીમાં મિત્રો 2 પ્રશ્નો પૂછાશે, સીમાં મિત્રો 2 પ્રશ્નો પૂછાશે. તો તમારે મિત્રો એ રીતની તૈયારી કરવાની છે. એમ કુલ 13 માર્ક્સનું પૂછાશે. તો મિત્રો આ મોસ્ટ ટાઈમ પ્રશ્નોની તમારે અચૂક તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ તમારે મિત્રો બધું તૈયાર થઈ જાય, આઈએમપી તમામ ચેપ્ટરોમાં આઈએમપી મૂકેલું છે, તૈયાર થઈ જાય પછી તમે બીજું એક્સ્ટ્રા પણ કરી શકો છો. પણ પહેલું તમારે આ મિત્રો આ ખાસ કરવાનું રહેશે. તો મિત્રો વિભાગ એની અંદર આપણે વાત કરીએ કે જો પ્રશ્ન નંબર 1 છે કે જો એબી પ્લસ બીસી ગેટર થઈને એસી હોય તો એબીસી અસમરેખ બિંદુઓ છે. તો મિત્રો આ કેવું છે વિધાન? ખોટું વિધાન છે. બિંદુઓ એ 4-4 બી હોય, બી -4 6 હોય, સી -4 -14 ઉદાહરણ આપ્યું છે. તો મિત્રો એબી વત્તા બીસી ગેટર થઈને એસી હોવા છતાં તે સમરેખ થાય છે, માટે અસમરેખ માટે વિધાન કેવું બતાવ્યું છે? ખોટું બતાવ્યું છે. એ 1-2 છે, બી 2-3 છે, સી 3-4 આપેલ બિંદુઓ છે, નીચે આપેલા પૈકી ખાલી જગ્યા સત્ય છે. એ બી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ એસી. તો મિત્રો આ તમારો જવાબ મિત્રો તમે દેખી શકો છો, સમજૂતી સ્પષ્ટ મિત્રો આપેલી છે. તો વિભાગ બી તમારો વિકલ્પ બી સાચો રહેશે. મિત્રો તમારો બિંદુ -2 -3નું વાય એક્સથી લંબઅંતર ખાલી જગ્યા છે. તો મિત્રો તમે દેખી શકો છો વાય એક્સથી લંબ અંતર પૂછ્યું હોય તો એક્સ એમ તમારો જવાબ હોય, પણ ઋણ અંતર હોય એટલે અંતર ઋણ ના હોય એટલે -2નું મિત્રો માનાંક કરીએ એટલે જવાબ તમારો મળી જશે મિત્રો 2. ત્યારે પ્રશ્ન નંબર 4 છે. પી -2 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ એમ છે તો એમના એમ શોધો. તો મિત્રો એક્સ અક્ષની વાય વાત થાય તો વાય એમ મિત્રો હંમેશા શું હોય છે? 0 હોય છે. તો મિત્રો તમે દેખી શકો છો કે એક સમજૂતી સ્પષ્ટ આપેલી છે અને જવાબ મિત્રો તો તમારે ફક્ત કશું કરવાનું નથી. એક્સ અક્ષની વાત થાય તો મિત્રો વાય એમ તમારે 0 મૂકી દેવાના છે. તો એક્સ એમ તમારા એમને એમ રહેશે, વાય એમ તમારા 0 થઈ જશે એટલે જવાબ આવશે -5 0. કશું જ નહીં કરવાનું, ફક્ત એક્સ અક્ષ આપેલું હોય વાય 0 કરી લેવા, બાકી તમારો સેમ ટુ સેમ જવાબ રહેશે. પ્રશ્ન નંબર 5 છે. બિંદુ -4 9નું વાય એક્સથી લંબઅંતર ખાલી જગ્યા છે. મિત્રો હાલ ચર્ચા કરી આપણે અંતર કદી ઋણ ના હોય, વાય એક્સની વાત થાય તો એક્સ એમ તમારો જવાબ થાય, પણ એક્સ કેવું છે? માઇનસ છે, -4 છે, તમારો જવાબ રહેશે +4. પ્રશ્ન નંબર 6 છે. 3-2 7-5 અને 2-1 શિરો બિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર ખાલી જગ્યા છે, બરાબર છે? તો મિત્રો અહીંયા મધ્ય કેન્દ્ર માટે સૂત્ર છે x1+x2+x3/3, y1+y2+y3/3. મિત્રો બંનેની જે ભાગ્યક્રમ 3 મૂક્યા છે, તમે આજે ગણતરી કરશો તો જવાબ મળી જશે 4 અને 8/3. ત્યારબાદ મિત્રો 7મો પ્રશ્ન છે. જો 1, 2 અને 2 -2 આપેલ હોય, આપેલ બિંદુઓ હોય તો એ બીનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે. મધ્ય બિંદુ સૂત્ર મિત્રો લગાવશો તો જવાબ મળી જશે 2 અને 0 મિત્રો. ત્યારબાદ મિત્રો વિભાગ બીની આપણે ચર્ચા કરીએ, જે અંતર શોધન દાખલો છે એ બી અને -m -b. મિત્રો આ સમજૂતી સ્પષ્ટ આપણે સૂત્ર લગાવીને તમારે ગણતરી કરવાની છે. અહીંયા મેં સમજૂતી સ્પષ્ટ આપી દીધી છે, તમે ગણી શકો છો, કોઈ ડિફિકલ્ટ લખાવ્યું નથી મિત્રો. ત્યારે મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે બિંદુઓ 4-3, 8-5 જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતવિભાજન કરતા બિંદુઓને યામ શોધો. તો મિત્રો અહીંયા અંતવિભાજન છે, બરાબર છે? તો અંતવિભાજન માટેનો દાખલો છે. પરીક્ષા માટે 100 એ 100% પૂછવાની શક્યતા ધરાવે છે. તો આ રીતે તમે વિભાજનનું સૂત્ર મારી ને તમે આ માગેલા બિંદુઓ મેળવી શકો છો. તો દેખી શકો છો અને આ રીતે ગણતરી કરવાની છે. ત્યારબાદ મિત્રો એ બી વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 અને -3 છે, બી 1 અને 4 છે, તો બિંદુના એના એમ શોધો. તો મિત્રો આ અહીંયા ગણતરી મેં આપેલી છે, એ તમે દેખી શકો છો. મિત્રો આ ગણતરીમાં તમને કદાચ તકલીફ પડતી હોય તો અમારી સ્કૂલના લેક્ચર મિત્રો અમે ઓનલાઈન અપલોડ કરેલા છે આ જ ચેનલ ઉપર, તો તમે એ મિત્રો દેખી શકો છો અને સરળ સમજૂતી મેળવી શકો છો. તો આ બટન પર ક્લિક કરીને અને આ ચેપ્ટર 7 ખોલી અને સ્વાધ્યાયનો દાખલો છે જે તમે દેખી શકો છો. આખું ચેપ્ટર મિત્રો અપલોડ કમ્પ્લીટલી કરેલું છે, દેખી શકો જેથી તમને ફાયદો થઈ શકે. ત્યારે મિત્રો વિભાગ સીની વાત કરીએ. જો 2 અને -5 -2 અને 9
જે સમાન અંતરે હોય તો તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. તો મિત્રો અહીંયા સમજૂતી સ્પષ્ટ આપેલી છે જે તમે દેખી શકો છો, અને જવાબ તમને અહીંયા લાસ્ટ આપી દીધો છે. તો તમારો જવાબ છે -7 અને 0. ત્યારબાદ મિત્રો આ પણ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 12 નંબરનો, બિંદુઓ પી -2 અને -3 છે, ક્યુ 10 અને y છે, વચ્ચેનો અંતર 10 એકમ હોય તો વાયની કિંમત શોધો. બરાબર છે, તો અહીંયા તમે સમજૂતી સ્પષ્ટ લખી શકો છો, દેખી શકો છો. તો આ તમે એનો જવાબ છે મિત્રો, તમે એનો જવાબ દેખી શકો છો મિત્રો. પ્રશ્ન નંબર 13 છે, વાય અક્ષ એ બિંદુ 5 અને -6 અને -1 અને -4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો, અને આ છેદ બિંદુ પણ મેળવી શકો છો. તો મિત્રો આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય એટલે તમારા મિત્રો કે જેમ ગુણોત્તર લઈ લેવાનો છે, બહુ સરળતા માટે રહેશે અને તમે ગણતરી કરી શકો છો. અહીંયા મેં તો સ્પષ્ટ ગણતરી મેં કરી દીધી છે, પરફેક્ટ છે, કોઈ જાતની કચાસ નથી રાખી. માટે તમે મિત્રો આ ચૂકથી આ જ ગણતરી તૈયાર કરી દેજો, કોઈ તકલીફ નહીં પડે. કોઈ પણ તો તકલીફ પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ત્રિભાગ બિંદુનો એમનો પણ દાખલો પરીક્ષા માટે, બીજી પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી જ શકાય, અને હોવાને પણ ફૂલ ચાન્સીસ છે. તો અચૂક તમે તૈયાર કરી દેજો. બરાબર છે, આ પ્રશ્ન હોઈ શકે. ત્યારબાદ મિત્રો જો એ અને બી અનુક્રમે -2 -2 અને -2 અને -4 હોય, જેથી એપી 3/7 એબી થાય અને બિંદુ પી રેખાખંડ એબી પર આવેલ હોય તો તે બિંદુ પીના યામ શોધો. બરાબર છે, તમારે ગણતરી તમારે કરવાની છે. ત્યારબાદ મિત્રો વિભાગ ડી માટે પરીક્ષામાં દાખલા પૂછાતા નથી, પણ આખો વિભાગ સીમાં પૂછી શકે છે. બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, સમચતુષ્કોણ ક્રમિક શિરોબિંદુ 3, 0, 4 અને 5 અને -1 અને 4 અને -1, 2 અને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર, સૂત્ર આપેલું છે, સૂત્ર લગાવવાનું છે, અંતરસૂત્ર મારવાના છે. બરાબર છે, અંતરસૂત્ર મારશો વિકર્ણના આધારે, વિકર્ણના ગુણાકારનું, તો તમને જવાબ મિત્રો મળી શકે. સાદુરૂપ તમને વ્યવસ્થિત આવડશે તો કોઈ રીતે આડ નથી, બહુ ઇઝી છે. તો દાખલો 3 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હશે, કારણ કે બધા જ દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાવાના છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 100% પૂછાશે. તો મિત્રો તમે અમારી ચેનલ લાઈક કરો, અમારા વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, તમારા મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. તો મિત્રો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.